નમસ્કાર મિત્રો, આજનો ટોપિક છે મિત્રો કે ઉનાળાની અંદર ઘણા લોકોને કબજિયાત થાય છે અને એના લીધે મસા, ભગંદર કે પાઇલ્સ થાય છે. તો જે લોકોને ઉનાળાની અંદર મસા, પાઇલ્સ કે ભગંદર થતા હોય તો એવા લોકોએ આયુર્વેદમાં એક અદ્ભુત ઉપાય બતાવે છે. તો એના માટે આપણે એક ગ્લાસ દેશી ગાયનું શુદ્ધ તાજું દૂધ લેવાનું છે, ફ્રીજમાં મૂક્યા વગરનું. એક ગ્લાસ દૂધ લેવાનું, એની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું હોય તો એનો જ ઉપયોગ કરવાનો. બજારમાં જે ઘી મળે છે કે જે પેકિંગવાળું દૂધ મળે છે એ ઘી કે દૂધનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે એની અંદર પ્રિઝર્વેટિવ કે કોઈ કેમિકલનો ઉપયોગ કરેલો હોઈ શકે અથવા એ ડુપ્લિકેટ કદાચ હોઈ શકે. રાત્રે જમવાના એક કલાક પછી સૂતા પહેલાં એક ગ્લાસ દેશી ગાયનું શુદ્ધ દૂધ લેવાનું, એની અંદર એક ચમચી દેશી ગાયનું ઓરિજિનલ શુદ્ધ ઘી ઘરે બનાવેલું હોય એ નાખી અને એનું મિશ્રણ કરી અને દરરોજ રાત્રે સૂતી વખતે પી જવાનું. તો એનાથી તમારી ચરબી પણ નહીં વધે, કારણ કે દેશી ગાયનું તમે ઘી અને દૂધ જો પીવાનું રાખશો તો શરીરની અંદર ક્યારે ચરબી નહીં વધે. આપણા આંતરડામાં જે કચરો, મળ જમા થાય છે, એ કચરો એ મળને દૂર કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે. તમે જ્યારે સવારે ઉઠો ત્યારે તરત જ તમારું પેટ સાફ થઈ જાય છે. શરીરમાં જો કબજિયાત નહીં થાય તો મસા, ભગંદર કે પાઇલ્સ ક્યારેય નહીં થાય, કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કારણ કે દેશી ગાયનું શુદ્ધ ઘી અને દેશી ગાયનું શુદ્ધ દૂધ એ તમે દરરોજ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે નિયમિત તમે જીવો ત્યાં સુધી જો તમે આનો ઉપયોગ કરશો તો શરીરની અંદર જે લોકોને કેલ્શિયમની ઉણપ થાય છે કે શરીરની અંદર B12ની ઉણપ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીએ છીએ અને આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ. પણ હા મિત્રો, તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય તો ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.